નમસ્તે વિદ્યાર્થી મિત્રો, વાણિજ્ય વ્યવસ્થા સંચાલન અને વાણિજ્ય વ્યવસ્થા સંચાલન ધોરણ 11 ના વર્ગખંડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મારું નામ પટેલ ભૂમિકાબેન સીતારામભાઈ છે. હું સ્વામી વિવેકાનંદ સર્વોદય બેંક એજ્યુકેશન મહેસાણાની પ્રશિક્ષણાર્થી છું. તો હવે પહેલા તમારો પરિચય લઈશ. તમારું નામ શું છે? તમને શાનો શોખ છે? તમે કયા ગામથી આવો છો? તમારા પિતાનું નામ શું છે? તો વિદ્યાર્થી મિત્રો, વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનના વર્ગખંડમાં એક મહત્વના એકમ વિશે ચર્ચા અભ્યાસ કરીશું. મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે માહિતી સંચાર એટલે પ્રત્યાયન. તેનો અંગ્રેજીમાં કમ્યુનિકેશન શબ્દનો ઉપયોગ થાય છે. માહિતી સંચારમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ તેને એક વ્યક્તિ દ્વારા કે બીજી વ્યક્તિ દ્વારા મોકલાવી શકાય છે. માહિતી સંચારનું માહિતી સંચારમાં માહિતીને એક વ્યક્તિને બીજી વ્યક્તિ દ્વારા પહોંચાડી શકાય છે. માહિતી સંચારમાં તેનું સ્પષ્ટ રીતે માહિતી મોકલાવાની હોય તો તેની રજૂઆત બીજી વ્યક્તિ દ્વારા રજૂ કરી શકાય છે. માહિતી સંચારમાં અનેક ઉપકરણોનો ઉપયોગ કરી શકાય છે, જેવા કે ફોન પર વાતચીત કરવી, ચિહ્નો દ્વારા, SMS દ્વારા વગેરે ઉપકરણોનો ઉપયોગ કરી શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે હું તમને કેટલાક પ્રશ્નો પૂછીશ, જેને પણ આવડે એ પોતાનો હાથ ઊંચો કરીને પૂરા વાક્યમાં જવાબ આપવાનો પ્રયત્ન કરશે. માહિતી સંચાર એટલે શું? ખૂબ જ સરસ, બેસી જાઓ. માહિતી સંચારને અંગ્રેજીમાં શું કહેવામાં આવે છે? ફાલ્ગુની બેન, માહિતી સંચારને અંગ્રેજીમાં કોમ્યુનિકેશન કહેવામાં આવે છે. સરસ.
માહિતી સંચારના કયા ઉપકરણોનું કયા સાધનોનો ઉપયોગ કરી શકાય છે? ફાલ્ગુની બે, માહિતી સંચારને સરકાર દ્વારા લેખિત સ્વરૂપે જે માહિતી મોકલવામાં આવે છે તેને શું કહેવામાં આવે છે? ખૂબ જ સરસ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે એક મહત્વના ટપાલ સેવા વિશે જાણીશું. ધન્યવાદ.